કેમ કે ઇન્ટરડિપેન્ડન્ટ છે. અંજન જ્યાં આખું હોમોજિનિયસ એક હોય છે એ છૂટતો નથી હોતો. જ્યાં પણ બે વસ્તુ છૂટી પડે છે એ જોડાયેલી જ હોય તો છૂટી પડે, અને જોડાયેલી ન હોય તો છૂટી ન પડે. જે 17મો શ્લોકમાં છે ને, વિવેચનમાં છેલ્લા પેરેગ્રાફમાં આવી રહ્યા છે કે શ્રીમદ ભાગવતમાં પણ કહે છે કે મારી બદ્ધ અને મુક્ત એવી વ્યાખ્યા ગુણોથી છે, વાસ્તવિક નથી. એનો અર્થ એવો છે કે ક્ષરરૂપથી આત્માને બદ્ધ કહે છે, અક્ષરરૂપથી મુક્ત કહે છે. આ બદ્ધ એવી વ્યાખ્યા સત્વરજ અને તમ ગુણોથી ના લીધે છે. એટલે આ આખલો પેરેગ્રાફ એના જ સમય શું અર્થ છે? યામે આપણને ગયે સમય જો ચાર્ટ મેં દેખ્યો તો વામે જે જેને દો ફિનોમિના બતાયે થે કે આઈડિયલી અપન જો કમ્પાર્ટમેન્ટલાઇઝેશન કર રહે હૈ વહાં પે અગર પુરુષોત્તમતા કો સમજની હૈ એક તો અગર માઇન્ડસેટ સે હમ સમજ સકે કે વો જો ડોટ ડ્રો કરકે દિખાયો તો કે માઇન્ડસેટ જો ડોટ ભી આ રહ્યો હૈ વો ઇસ પુરુષોત્તમ કે બ્લેકબોર્ડ વ્હાઇટબોર્ડ પે હી આ રહ્યો હૈ और आइडली वही उसको हम अनुभव कर रहे हैं तो हम भी उसी पुरुषोत्तम के पार्ट हैं. वैसे यहाँ पे तुम अगर बद्धता अपने अंतर्गत ला रहे हो कि अपने एग्जिस्टेंस को समझ कैसे ले रहे हो कि मैं यहाँ जगह में रहतो भयो यह देवांग नाम को व्यक्ति देवांशु नाम को व्यक्ति विले पार्ला में रह रहे हो और विले पार्ला तो एक शर्व भाग है यह जगत को. तो फिर हम वहाँ पे वो गुण से हमने उसको कन्फाइन कर लियो तो वो शर्ता है और जो विले पार्ला और देवांशु भी है वो भी पुरुषोत्तम के ही अंतर्गत ही है उसके यासु वो अक्षरता है. ऐसे मोको यहाँ पे अर्थ समझ में आ रहे हैं. वहाँ पे आपकी वो 17મા श्लोक को प्रश्न तो वहाँ पे श्लोकार्थ में कह रहे हैं कि परमात्मा एम कहवा तो उत्तम पुरुष तो अन्य छे ते अव्यय ईश्वर त्रण लोक में प्रवेश करी तेमने धारण करे छे. तो परमात्मा और पुरुषोत्तम दोनों फिनोमिनन को कैसे समझ पाएंगे, क्योंकि वापस फिर से आगे के श्लोक में आ रहे हो कि वापस पुरुषोत्तम को वर्णन कर रहे हैं कि मैं शर और अक्षर जगत से उत्तम हूँ. જે આઈ થિંક ઇફ આઈ એમ નોટ રોંગ ક્ષર અને અક્ષરથી ઉત્તમ છો. આઈ મીન વેન હી ઇઝ યુઝિંગ ધ ટર્મિનોલોજી શર એન્ડ અક્ષર હી ઇઝ ડિફાઇનિંગ હિમસેલ્ફ એઝ પુરુષોત્તમ એન્ડ વેન હી ઇઝ યુઝિંગ ધીસ ટર્મિનોલોજી ઓફ પરમાત્મા ત્યારે એ હી ઇઝ he is referring into context of jeev and purush and that thing. The terminology is different but paramatma and purushottam is the same if I am not wrong. I mean then where will you relate jeev and purush to akshar and nee, I'm saying then when he is using the terminology purushottam, what is jeev, is akshar or akshar, sorry, if you are means equating both of them, that at one part there is shar and akshar and above him there is purushottam and on the other part there is jeev and purush and above them there is paramatma. Then wherein will you equate even akshar with jeev, akshar and shar with jeev and purush? Jeev shar se ke akshar se jeev means je apna deh ma, I mean je apna deh ni andar je atma rupi બિરાજે છે, દેટ જીવ, દેટ આત્મા યુ કેન સે, ઓર દેટ જીવ, દેટ સૂક્ષ્મ ઇઝ કોલ્ડ એઝ અક્ષર, બિકોઝ ઈ ડિરેક્ટલી ઓર ઇનડિરેક્ટલી પરમાત્મામાં લીન થઈ જવાનું છે. આઈ મીન ઇફ ઇટ ઇઝ મર્યાદા માર્ગ તો દેન ઇટ વિલ, એટલે ઈ લીન થઈ જશે અક્ષર બ્રહ્મમાં. અને ઇફ ઇઝ અધર દેન પર
અધર દેન મર્યાદામાં, તો એ સેવાભાવથી એ મીન્સ ઇન શોર્ટ જીવ એ જે છે એક અક્ષર છે, એન્ડ ધ પુરુષ એટલે જે આપણું દેહ છે એ ક્ષર છે. સો ઇન દેટ સેન્સ એ આઈ થિંક આઈ હેવ આન્સર્ડ યોર ક્વેશ્ચન. ગોટ ધ પોઈન્ટ. દેન અગર પુરુષ ફરીથી શર છે, દેન હાઉ વિલ પરમાત્મા પ્લે ધ રોલ ઇન શર પુરુષ? બિકોઝ હી ઇઝ સેઇંગ દેટ મેં આઈ એમ રિસાઇડિંગ એઝ આત્મા ઇન દેટ પર્ટિક્યુલર પર્સન, એન્ડ આત્મા ઇઝ વી આર કન્ફાઇનિંગ હિમ ટુ જીવ ઓનલી એન્ડ નોટ ટુ પુરુષ. આઈ ડીડ નોટ ગેટ યુ, કમ બેક અગેન. આપને જો વોટ યુ એક્સપ્લેન રાઇટ નાઉ દેટ જીવ એન્ડ જીવ એન્ડ પુરુષ, વેર ઇન જીવ ઇઝ અક્ષર એન્ડ પુરુષ ઇઝ શર, અગેન જીવાત્મા, પરમાત્મા મીન્સ અબવ ધ આત્મા. તો વેન વી આર સેઇંગ અબાઉટ આત્મા, વી આર રિફાઇનિંગ દેટ દેટ પરમાત્મા ઇઝ અબવ ધીઝ આત્મા, દેન હાઉ ઇઝ ધ પુરુષ પાર્ટ કંટ્રોલ્ડ બાય પરમાત્મા? આઈ થિંક છે ને, આપ એક થોડું 16 શ્લોકના 17 શ્લોકના સ્ટાર્ટિંગમાં જ વિવચનમાં જ આઈ થિંક આ અક્ષર અને પરમાત્મા વચ્ચેનો ડિફરન્સ સમજાયો છે કે ગંગા નદીનો જે પ્રવાહ છે દેટ ઇઝ અક્ષર છે, દેટ ઇઝ કન્ટિન્યુઅસ, એન્ડ એમનો જે દેવતા રૂપ છે દેટ ઇઝ આત્મા રૂપ છે. એવી રીતે અક્ષર અને પરમાત્મા વચ્ચેનો ડિફરન્સ આઈ થિંક નાનુભાઈએ ફર્સ્ટ પેરેગ્રાફમાં દેખાડ્યું છે, 17 શ્લોકના વિવેચનના ફર્સ્ટ પેરેગ્રાફમાં, આઈ થિંક 3rd-4th લાઈન. ક્યા હે? જે એસો કહ્યો કે ગંગાનો ગંગા પ્રવાહ અને ગંગા આધ્યાત્મ દેવતા જેવો અક્ષર અને પરમાત્માનો ભેદ છે, દેટ ઇઝ ગંગા કા પ્રવાહ ઇઝ અક્ષર એન્ડ દેવતા રૂપી ગંગાજી ઇઝ પરમાત્મા, એસો યહાં પે દિયો ગયો હૈ. સો દેટ વી કેન સે દેટ કે અક્ષર અને પરમાત્મા વચ્ચેનો જે માઇન્યુટ ડિફરન્સ છે, જે આદિદૈવિક આદિભૌતિક અને આધ્યાત્મિક, આઈ ફીલ એ રીતે મને લાગી રહ્યું છે કે પરમાત્મા પછી એટલે ગંગાજીનો પ્રવાહ છે એ અક્ષર છે, અને એમાં જે દેવી રૂપી ગંગાજી છે એ એમનો આત્મા દેટ ઇઝ પરમાત્મા એ એમાં રિસાઇડ કરે છે. તો એવી રીતે, અને પુરુષોત્તમ એટલે પુરુષોત્તમ ઇઝ અક્ષર પ્લસ ક્ષર, જેમ બે ડ્યુઅલિટી જે છે, તો એ બેવ થઈને મતલબ પુરુષોત્તમ ઇઝ ઇક્વલ ટુ એન્ડ મોર દેન પરમાત્મા, એઝ વોટ આઈ ફીલ. Then we will not be able to equate both. Agar he, if he, Purushottam is above them, then Paramatma is a subset of Purushottam. Did he subset ke the is again? Same question. It should be a aspect che Purushottam no, rather than a subset. બિકોઝ જ્યારે પુરુષોત્તમ, ઇફ યુ આર ટોકિંગ અબાઉટ ઇન કોન્ટેક્સ ઓફ આત્મા, આત્માથી પણ જે પરમ છે દેટ ઇઝ પરમાત્મા, તો એ રિલેશનમાં પુરુષોત્તમ બિકમ્સ પરમાત્મા. ઇટ્સ વન પર્સનના અલગ અલગ એક્સપેક્ટ છે, નોટ સબસેટ. ધીસ ઇઝ વોટ આઈ એમ ઓલ્સો સેઇંગ. આઈ મીન ઇટ ઇઝ ધ ટર્મિનોલોજી યુઝ્ડ ઇઝ ડિફરન્ટ, બટ the person of whom we are speaking is the same. It is not the subset. I mean, Paramatma is not below Purushottam. This is what I feel. So, Paramatma is with reference to Jeev and Purush, and Purushottam is with reference to Kshar and Akshar. Only the terminology used is different. If we are again coming back to the same question, then in Purush, how is Paramatma controlling Purush as well? અગર પરમાત્મા જીવમાં રહેલો છે અંતર્યામી સ્વરૂપે, તો અંતર્યામી સ્વરૂપે જીવને રહેલો છે ને પુરુષમાં પણ સતરૂપે ક્ષર એક આબી રીતે છે, અને અગર અંતર્યામી રહેલો છે તો અંતર્યામીના કંટ્રોલમાં આખો જીવ છે, અને જીવની અંદર જે સ્થૂલ દેહમાં જીવ છે એના વગર જીવ રહી નથી શકતો, એ આશ્રિત છે. ને આગળ એમ બી કહેવામાં આગળના શ્લોકોમાં એવું છે કે હું આ જીવના દેહનો આશ્રય લઉં છું, એવું આગળ પ્રભુ એટલે આગળ પુરુષોત્તમમાં આવ્યું છે કે એના આશ્રયમાં હું રહું છું, જ્યારે હૃદયની વાત આવી હતી ત્યારે. તો એટલે આ રીતે પરમાત્મા બી, એટલે જે પુરુષોત્તમ છે જે પરમાત્મા રીતે અંતર્યામી રીતે જીવમાં રહેલો છે, એ બી
પુરુષને કંટ્રોલ કરી શકે છે, કારણ કે જીવ અગર કંટ્રોલ કરી રહ્યો છે તો જીવને કંટ્રોલ કરનારો પરમાત્મા અંતર્યામી જે છે. તો એ એક એસ્પેક્ટથી જે જે રીતે પુરુષોત્તમ આવી રહ્યો છે અંતર્યામી રીતે, એ અંતર્યામી જીવને, જે કીધું મેં, જીવને કંટ્રોલ કરી રહ્યો છે અને જીવ પોતાના સ્થૂળ દેહને કંટ્રોલ કરી રહ્યો છે. ઇન શોર્ટ અંતર્યામી જ કંટ્રોલ કરી રહ્યો છે. જે એ શ્લોક મેં જો ડિફાઈન કર્યો હે શ્લોકાર્થ મેં કે પરમાત્મા એમ કહેવા તો ઉત્તમ પુરુષ, તો વાકો મીનિંગ હો ગયો ના કે પરમાત્મા ઇક્વલ ટુ પુરુષોત્તમ. કી જી મુકુયા મેં બહુત બેઝિક ડાઉટ હૈ, શર અક્ષર વો સબ નહીં, પુરુષ બેઝિકલી ક્યા હૈ, મતલબ પુરુષ વો સ્ટાર્ટિંગ મેં લાસ્ટ સેશન મેં આપને બતાયો તો પુરુષ મતલબ one who resides or settles in a home or town, or what should be taken, what is the context of purusha vaya? Because shlokarth mein che lokma kshar ane akshar aj abe purusho che, so who is purush? But if you remember correctly, even that day I told, try to explain this concept, that the Purush and the Puru are relative term. So if one thing we treat as a Puru, then the one who resides in it is Purush. Then Purush again becomes the Pur, and the one who resides within that Purush is Purush. Again Purush, but some interior Purush. And that also can become some pur, where some other aspect can reside. So then it will be ultimately Purushottam. Go, if he goes on that way, we will reach to the Purushottam. So these are not the absolute terms, relative terms. In relation of pur, something is Purush. In relation of Purush, something is pur. For instance, we reside in this building. So this building is Pur and we are Purush. This building resides in Kandivali. So Kandivali is Pur and this building is Purush. And in our body resides here. So in relation of this building, we are Purush. But in our body resides our soul. So the soul becomes Purush and body becomes Pur. And within that soul resides the Supreme Soul. So our soul becomes Pur and the Supreme Soul becomes Purush. Like that. Somewhere suppose Purush word is used or some other place some Purush Puru word is used. So they must not be taken as an absolute term. And they are relative terms. એમ ભત્રીજાનો કાકા હોય તે કાકા પણ કોઈકનો ભત્રીજો હોઈ શકે કે ન હોઈ શકે? હા, હવે એ જેનો ભત્રીજો છે એનો પણ કોઈ કાકો પાછો હોઈ શકે કે ન હોઈ શકે? તો રિલેટિવ ટર્મમાં તો એવું જ હોય ને, એકબીજાના રિલેશનમાં એ ટર્મ વપરાતી હોય.